શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ માં અંબાનું ધામ અંબાજી વિશ્વ વિખ્યાત છે. ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માં લાખોની સંખ્યામાં માઈ ભક્તો અને નેતા અને અભિનેતા માના ચરણે આવતા હોય છે. હાલમાં ચાલતી કોરોના મહામારીના લીધે અનલોક 2 માં માઈ ભક્તો કઈ સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ માઈ ભક્તો અને નેતાઓ મા અંબાના દર્શન માટે સરકારના દિશા નિર્દેશ અનુસાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સમાં ધ્યાનમાં લઈ દર્શન કરવા આવી રહ્યા છે. આજે કોરોના મહામારી વચ્ચે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અંબાજી પહોંચ્યા હતા. યાત્રાધામ અંબાજી ખાતે આજે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અંબાજી પહોંચી મા જગતજનની અંબાના દર્શન કર્યા હતા. પ્રદીપસિંહ જાડેજા સહપરિવાર સાથે આજે મા અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. સરકારના દિશા નિર્દેશ મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગૃહમંત્રી પરિવાર સાથે મા અંબાના દર્શન અને પૂજા કરી હતી. ગૃહમંત્રી દ્વારા દેશની જનતાના સારા સ્વાસ્થ્ય માટે મા જગતજનની સામે પ્રાર્થના કરી હતી. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. વિશ્વની સૌથી સુપ્રસિદ્ધ આપણું આ અંબાજી માતાના મંદિરે આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે હું સપરિવાર મારે આજે આવ્યો છું. ઘણા સમયથી આવવું હતું, પણ આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની મહામારીના કારણે, લોકડાઉનના કારણે આપણે પ્રવાસ કરી શકતા નહોતા. આજે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ધર્મસ્થાનોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. માતાજીના ચરણોમાં પૂરી શ્રદ્ધા અને પૂરી આસ્થા સાથે પ્રાર્થના કરું છું કે આગામી દિવસોમાં આ કોરોનાની વિકટ મહામારીમાં આપણે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સંક્રમણ અટકાવવા માટે સમગ્ર કોરોના વોરિયર્સ રાત દિવસ પ્રયાસ કરી રહ્યા છે, અને માતાજી આપણને એવા આશીર્વાદ આપે કે આગામી દિવસોમાં આ મહામારીમાંથી આપણને મુક્તિ મળે અને ફરી એકવાર આપણું રાજ્ય અને રાષ્ટ્ર નવા વિકાસના આયામો સર કરે. આગામી દિવસોમાં ભાદરવી પૂનમ, દિવાસો, ગણપતિ, નવરાત્રી, અનેક તહેવારો આપણા સૌના શ્રદ્ધા કેન્દ્રોવાળા આવવાના છે. આ તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી એના માટે મને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એમણે 3 મંત્રીશ્રીઓની એક કમિટી બનાવી છે, અને વહીવટીતંત્ર સાથે એ કમિટી મિટિંગો કરીને આગામી દિવસોમાં આ બધા જ તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ન વધે અને આની ઉજવણી કેવી રીતે કરી શકાય એના માટેનું મળવાના છે. પણ આ ભાદરવી પૂનમ જ્યાં 30 લાખ કરતાં વધારે લોકો આવતા હોય છે અને એના કારણે સંક્રમણ ન થાય એ આપણા સૌ માટેની ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં જ્યારે મળીશું ત્યારે આના સંદર્ભનો પણ નિર્ણય કરવામાં આવનાર છે.